આ રાષ્ટ્રની ધરોહરની ઘડતરમાં એક ગ્રાસરૂટ લેવલના ધરોહરના એક વર્કર્સ તરીકે જોઉં છું અને હું ધન્યતાનો અનુભવ કરું છું. મિત્રો, આ તકે જુદી જુદી છ બ્રાન્ચના વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓને ડિપ્લોમા એનાયત થઈ રહ્યા છે, ત્યારે આ તકે હું આપ સૌના ધ્યાન પર એક વાત મૂકું છું કે આજે જે વિદ્યાર્થીની ભાઈ બહેનો મને એક વાતની નોંધ લેતા આનંદ થાય છે, વર્ષો પહેલાં આ ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર એ માત્ર પુરુષોનું ક્ષેત્ર હતું એવી માન્યતા હતી. મને આજે આનંદ એ વાતનો છે કે અહીંયા આ ડિપ્લોમા ધારક તરીકે બહેનો પણ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી રહી છે અને એ બહેનોને સૌ પ્રથમ ધન્યવાદ પાઠવું છું. કારણ કે આપણા સમાજમાં અમુક વ્યવસાય અમુક લોકો માટે છે એવા પ્રકારની એક રૂઢ થઈ ગયેલી માન્યતા છે. આ ક્ષેત્રમાં પદાર્પણ કરવા માટે દીકરીઓને સૌ પ્રથમ ધન્યવાદ. આજના દિવસે ડિપ્લોમા ધારકને એક આગવી ઓળખ પ્રાપ્ત થાય છે. એક ઓળખ આપણા પરિવારની હોય છે કે જે આપણને મા બાપ દ્વારા મળે છે, ને એક ઓળખ આપણે સંસ્થાગત ઓળખ હોય છે, વિદ્યાર્થી ઓળખ હોય છે. તો આજે તમારી સાથે જે તે પોલિટેકનિક કોલેજ જે તે યુનિવર્સિટી એ જોડાય છે, એટલે કે તમારી ઓળખ સાથે એક નવું પીછું ઉમેરાય છે અને પીછું એ એવું ઉમેરાય છે કે તમારા જીવનમાં વિકાસની સિદ્ધિઓ સર કરવામાં તમને સૌને એક વિકાસનો રાહ બતાવશે એ માટે પણ હું મારો આનંદ વ્યક્ત કરું છું. પ્રાપ્ત થયેલી સામાજિક ઓળખ એ મર્યાદિત જીવનનો વિકાસ કરે છે, પણ જ્ઞાનની ઓળખ, સમજની ઓળખ, વિજ્ઞાનનો ચહેરો એ આપણને સૌને ઊંચે લઈ જાય છે. હું ઈચ્છું કે કૃષિ જગત અને ઋષિ જગતનો સુમેળ કરીને આપના આ સોનેરા પ્રયાસમાં આ રાષ્ટ્રને એક નવી ઓળખ પ્રાપ્ત થશે. મિત્રો, અભ્યાસ કરવાથી પ્રમાણપત્ર પ્રાપ્ત થાય, પ્રમાણભૂતતા તો આપણે સૌએ પ્રાપ્ત કરવાની હોય છે. મારી વાત જરા પકડાય તો સમજજો દીકરી દીકરાઓ, પ્રમાણપત્ર સહજ રીતે પ્રાપ્ત થાય છે, પણ પ્રમાણભૂતતા એ પ્રાપ્ત કરવા માટે આપણે સૌએ મથું રહ્યું. હું ઈચ્છું કે આજે તમને જે ડિપ્લોમા પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે તેની સાથે સાથે આપનું કૌ આપણી પ્રમાણભૂતતા એ વિકસે, ડિગ્રી સાથે ડિવોશન આવે. કોઈ પણ ડિગ્રી સાથે જ્યારે ડિવોશન આવે છે ત્યારે જીવનમાં કશું કર્યાનો સંતોષ થાય છે. આપણને નોકરી મળશે નાની મોટી, ઘણા બધા ક્ષેત્રોમાં અવકાશ છે, મારા પૂર્વ વક્તાએ કહ્યું એ પ્રમાણે, પણ એક ક્ષેત્રમાં તમારી પ્રમાણભૂતતા પ્રાપ્ત કરવા માટે ડિગ્રી સાથે તમને ડિવોશન પ્રાપ્ત થાય એ દિશામાં તમે આગળ વધો. આપણી યુનિવર્સિટી, આપણી કોલેજ, આપણા પરિવાર, આપણું ગોત્ર, એનું ગૌરવ તમે સારી રીતે ઉજાગર કરો, એ રીતે તમે આગળ વધો એ પણ અપેક્ષા મારી રહે. અહીંયા રજૂ થતું જ્યારે પરિણામ ત્યારે પર્સન્ટેજ રજૂ થતા હતા, પર્સન્ટેજ રજૂ થતા હતા ત્યારે મને વિચાર આવ્યો, પર્સન્ટેજ આપણી વાંચન ભૂખ, પર્સન્ટેજ આપણી મહત્વાકાંક્ષા એને પરિણામે પ્રાપ્ત થાય છે, પણ પર્સનાલિટીનું ઘડતર તો આપણે પોતે કરવું.